आडू ले ले ना बे સાંતી ગયું હવે આપણે કમ્પેર કરવાનું જો આને મેં પીસને બહાર કાઢી નાખી રાખ્યું તમારી હાથે બરોબર હવે જે આ અમારી વસ્તુ રહે અમે કંપની નામે ફેંકું છે હજી નવી સ્ટાર્ટ જ થઈ અમારી અને આને મેં કાઢ્યું હવે જો આને મેં કાઢ્યું તો તમને શું લાગે કે આ જો આ ડાયરેક્ટ વાતાવરણના સંપર્કમાં આવી ગયું કોઈ પણને ડાયરેક્ટ દેખાય કે આ ખુલ્લું હોય આ તમને હજી જો ખુલ્લું નહીં દેખાય આમાં પેકિંગ છે આ જો બ્લુ પટ્ટી રહે ને આને હું ખોલીશ ને તો આ ખોલું તમે જોઈ લીધું કે બેસ્ટ પેકિંગ કઈ કંપની નું લાગ્યું તમને આનું લાગ્યું કે આનું લાગ્યું હવે જો આને હું ખોલું બરોબર હવે જો તમે કામ કરો તમે લોકો આને હે ને જોઈન મને તમે કહી શકો કે આમાં તમને જોવામાં શું ફેર લાગે આ જાડું હે આ પાતળું હે બીજું કઈ કઈ આમાં જોવામાં કઈ અલગ દેખાતું હોય કે આમાં આ કઈ અલગ દેખાય ને આમાં વસ્તુ અલગ દેખાતી હોય આમાં બ્લુ પટ્ટી છે તમને બધાને દેખાય આમાં બ્લુ પટ્ટી છે આમાં નથી બરોબર તો એ વસ્તુ શું હે એ આપણે જોઈશું હવે એક કામ કરો તમે તમારાથી સ્ટાર્ટ કરો આ રહ્યો ને બે બે એક એક હાથ આમ રાખીને તમે જોવો કે તમને કયું લીસું લાગે હવે આ લીસું લાગે બરોબર હા તો કેમ કે એ પાર્ટ એવી વસ્તુ હોય ને ત્યાં આગળ તમે ગમે એ વસ્તુ યુઝ કરો એ ન હાલે કેમ કે તમને લોકોને શું પહેલાંના ટાઈમમાં એવું હતું કે કપડું કે પછી કોઈ પણ વસ્તુ લેડીઝો યુઝ કરતા હતા હવે થોડોક મોડલ જમાનો આવી ગયો એટલે બધા સેનેટરી પેડ તરફ વધારે જાય તો વસ્તુ શું એ હતા આપણે જોવું પડે બરોબર કેમ કે આપણે મહેનતના પૈસા નાખીએ તો ચાહે કરીને બીમારી આપણે ખરીદીને ઘરે લઈ આવી એવું ન કરાય તો વસ્તુ તમે આ લીસામાં જોયું આ હવે આપણે જે મેઇન વસ્તુ રહી કે એબ્ઝોર્વ કરવાની એનર્જી જે બ્લીડિંગ થાય બ્લડ જે બહાર આવે એ કોણ કેટલું શોષી શકે છે આપણે એ વસ્તુ જોવાની તો આપણે જોઈશું એક ડેમો કરીને પાણી બરોબર પાણી જો કેટલું દેખાય 60 ml 60 ml 60 ml
સાઈડ નંબર વસ્તુ એવી હોય કે તમે જો તમારા ઘરની અંદર કે તમે જે કપડાં ધોઈને તમે રાખ્યા હોય તો જે સૌથી પહેલાં તમે ધોઈને સુકાવવા રાખ્યા હોય એ અને અડધી કલાક પછી જે કપડાં તમે ધોઈને સુકાવવા રાખ્યા હોય તો બેમાંથી પહેલાં કપડું ક્યુ સૂકવું જોઈએ? જે પહેલાં ધોઈને તમે રાખ્યું હોય એ સુકાઈ જવું જોઈએ અને એના પછી રાખ્યું હોય તો વળી હજી ભીનું ભીનું હોય તો આમાં આપણે પહેલાં પાણી કેમાં નાખ્યું? આમાં નાખ્યું તો હવે આ સુકાઈ જવું જોઈએ, આ એના પછી નાખ્યું હોય તો ફૂકાઈ તો આવી જવું જોઈએ કેમ કે ઘણો ટાઈમ થયો, પણ તમે હાથેથી તમારા બે હાથેથી એક સાથે આમ દબાવી કેમેરો આઈકન લઈ રહી છે કેમ કે આનો હાથ જી લે ને દેખાવ જોઈએ, બે હાથેથી એક સાથે આમ તમે દબાવીને પછી કેમેરામાં દેખાડો કેમાં પાણી એમ કેમાં ભરવું આ ભરવું આમ આમ કેમેરામાં દેખાડી દેજો તમે હોય તો દબાવો પાણી દેખાય આમાં ભરવું હવે આપણે એક કામ કરી આમાં તો ન આવ્યું કઈ આમાં આપણે એક કામ કરી લેડીઝ આ યુઝ કરે તો ઘણી વાર એવું થાય કે ઘણી છોકરીઓ કહેતી હોય કે અમારે બે વાર ત્રણ વાર ચેન્જ કરવું પડે, એટલે થાય ને એવું કે એક વાર બે વાર ત્રણ વાર ચેન્જ કરવું પડે, ઘરે તો વાંધો ન પડે ને બાકી ક્યાંક બહાર ગયા હોય ફરવા કે પછી ક્યાંય એવી જગ્યાએ કે જ્યાં જગ્યા જ નથી ચેન્જ કરવાની, ત્યાં જો બ્લીડિંગ થાય તો ચેન્જ કરવાની જગ્યા હે નહીં અને ચેન્જ ન કરે તો થાય એવું કે પછી લીક થવાના ચાન્સ હોય એવા એના એવા કપડાં હોય કે એમાં ડાઘા કે એવું કંઈ પડે તો છોકરીને શરમ જેવું લાગે અને એનું જે ફોકસ થયું ને કે કોઈ વસ્તુમાં ધ્યાન રાખવાનું કહીએ પણ એનું ધ્યાન પછી ન્યા જ ગયે કે ક્યારે હું ચેન્જ કરીશ એટલે એના કામમાં ધ્યાન ન રાખે. હવે આપણે શું કર્યું આમાં વળી પાછું 50 ml આપણે પાણી નાખ્યું આમાં નથી નાખ્યું, હવે તો હું કઈ જાઉં છું બે હાથે એટલો દાંત દેજો આમાં કેવા પાણી આવ્યું પૂરેપૂરો હાથ ત્યારે પૂરેપૂરો બે આવું પૂરેપૂરો વચમાં વચમાં દે ને ભલે વાંય આપી દો મુકેશ ભાઈ ડેમો જોઈને તમે આમ ખાતરી કરી અને લેડીઝ જ્યારે બહુ શરીર વાળી હોય બે હારે રાખે બે હારે તમે રાખી જોઈ શકો જોયું ને તમે આ માર્કેટમાં જે હાલે છે ને એ વસ્તુ બરોબર તો આ તો જુઓ હવે તમે જે બહુ શરીરવાળી સારી દાસીની છોકરી હોય ને એને બ્લીડિંગ થાય ને તો વધીને 40-50 ml ફર્સ્ટ ડે હોય કેમ કે તે દિવસે બહુ વધારે હોય, પણ આ બધે પેન્ટની માર્કેટમાં હાલે ને આમાં તમે 10 ml ખાલી પાણી નાખો ને 10 ml બ્લીડિંગ થાય તો યા લીક થઈ જાય તો છોકરી શું કરવું પડે ચેન્જ કરવું પડે, ન ચેન્જ કરે તો પછી ત્યાં પણ વિસણાપણું પછી એના લીધે જે ઇન્ફેક્શન એ બધું થાય ઘણું બધું થાય અને રાખો ને તો શું થાય એ ભેગું થાય અને ગરમ વાતાવરણમાં રાખો તો એ ઓગે અને પોળું થાય તો આ તમારી બોડી જે રહી ને બહારથી તમને ટેમ્પરેચર ન ખબર પડે, બહારથી બધી તમારું 35-40 degrees સુધી હોય પણ શરીરની અંદર તમે જાઓ ને તો તમારું બોડી ટેમ્પરેચર એ ટાઈમે 98 degrees એટલે 98%,
એટલે સુધી ટેમ્પરેચર તમારું હોય કે તમે શાક શાકથી એવું કંઈ બનાવવા રાખો તો 70 ડિગ્રી શાક ઉગી જાય, તમારું પણ 98 ડિગ્રી એના કરતાં 30 ડિગ્રી બોડી ગરમ હોય ઈ ટાઈમે. હવે ઈ ટાઈમે શું થાય કે જે બોડી પાર્ટમાંથી તમારું બ્લીડિંગ થાય ને બ્લડ આવી ક્યાં પડે, આ વસ્તુ શું છે પ્લાસ્ટિક. હવે આની માટે તમારું બ્લડ પડ્યું રહ્યું તો 15 થી 20 મિનિટ આની માટે બ્લડ પડ્યું રહે તો આ હીટ જનરેટ થાય, શું ગરમ થાય, ગરમ થઈને આ હિસાબે ઉગરે પ્લાસ્ટિક રહ્યું ને ઓગરે, અને ઓગરે ને તો થોડો ઘણો બફારો થાય અને તમને એ ટાઈમે ગરમી ને બધું ઘણું ઘણું થતું હશે. તો બ્લડ અહીંથી પછી શું થાય ખબર, રી એન્ટર થાય, જે રસ્તેથી આવ્યું હોય ને એ જ રસ્તેથી વળી પાછું અંદર જવા માંડે. હવે અંદર જવા માંડે તો આ પ્લાસ્ટિક છે આની ઉપર કેમિકલ હોય, બેક્ટેરિયા, હવે કોરોના વાયરસ તો આપણને દેખાતો નથી પણ એ પણ હોઈ શકે. હવે એ હોતા કે એ જ રસ્તેથી વળી પાછું અંદર જાય એના લીધે શું થાય, તમને ગર્ભાશયના કેન્સર, પછી સ્તન કેન્સર, લ્યુકોરિયા, ઘણી ટાઈપની બીમારીઓ થાય જેમાં શું થાય છોકરીઓને કે ઘણી છોકરીઓને એવું હોય કે 2 દિવસ આવે પછી બંધ થઈ જાય, પછી અઠવાડિયું આવે, ઘણી ના આવે તો 15-15 દિવસ સુધી ચાલુ રહે, અમુકને એક મહિનો આવે પછી 2 મહિના સુધી સ્ટોપ થઈ ગયું. અને મેરેજ પછી જ્યારે લગ્ન પછી ડિલિવરીનો કે એવું કાંઈ ટાઈમ આવે એટલે તમે દવાખાનામાં જાઓ તો ડૉક્ટર શું કે તમને ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરવું એટલે પછી ચીરફાડ થાય, શરીર તમારું બગડે અને દવાખાનામાં પૈસા જાય એ અલગથી, બધું આના હિસાબે 80% છે ને આના લીધે આ બધા કેન્સરની બધા થાય, પણ આજ સુધી કંઈ આપણને ખબર નથી. તો હવે આપણે આનું છે ને હવે પોસ્ટમોર્ટમ કરી જોઈએ કે આ વસ્તુ શું આપણે માર્કેટમાં જઈએ બરાબર. પ્લાસ્ટિક બરોબર. હવે આપણે અંદર જોઈએ કે આ લોકો આપણને પ્લાસ્ટિક શું સેફ્ટી હોય, ખાલી આમાંથી મેં આટલું પાણી કહી દઉં. તમે એક કામ કરો, આખું તમે હાથમાં દો આવી રીતે હાથમાં દીવાનું અને આમાં નીચવીને એમાંથી જોવો કેટલું પાણી નીકળે અંદર જાય ને એ રીતે. આટલું પાણી નીકળ્યું આમાંથી, અને આ જો આ ગયા ને આ ઓલા પૂઠાના હોય ને આ ઈ ચોપડા પન્ના ને બધા હોય ને આ ઈ રહે નીચેનું ઉપરથી લઈ નીચે લગી પ્લાસ્ટિક ઓલું પેલું આપણે પ્લાસ્ટિક કાઢ્યું પછી ડાયરેક્ટ આ રૂ આવી ગયું અને છેલ્લું આવડું ગયું, ત્રણ લેયર જ ખાલી આવા હતા બરોબર. તો કંપની શું કે લેડીઝ રહે ને એડવર્ટાઈઝ બધું જોઈ જઈને એને એમ થાય કે આપણે એ જ લેવાય, હવે આપણે આ વસ્તુ જોઈએ. આ કંપની અમારી એડવર્ટાઈઝ નથી કરતી, તમે હાથમાં લઈ જો શું ને પ્યોર કોટન, પ્યોર કોટન કપડું. જ્યાં આગળ તમે પ્લાસ્ટિક યુઝ કરો હોય ત્યાં આગળ શું થાય તમને પરસેવો ને બધું ઘણું બધું થતું હોય, આ કોટન ગયું ને બધું શોષી જાય, તમને નહીં પરસેવો થાય પછી એના હિસાબે શું થાય તમને ખંજવાળ ને આણ ઘણી બધી તકલીફો ત્યાં થતી હોય. જોઈ લો તમે આને ફાડી ને બે કટકા કરવાના પછીથી ફાડવા, આમ ઊભું ફાડો, આમ ઊભું ફાડશો ને તો એ દેખાય છે પ્યોર કોટન એ. અને તમે એને આમ કરીને જુઓ કે સૌથી પહેલા એ પેલું પડ આપણું નહીં હતું અને આપણે એમાં પાણી નાખ્યું હતું તો એ જરાય ભીનું હે કે નહીં, ભીનું હે જરાય, આમાંથી આપણે નીચે આવ્યું હતું એટલું પાણી નીકળ્યું. પેલું લેયર આપણે કાઢી નાખ્યું બરોબર, આજે બીજું અને એને એમ ચીપ કહેવાય, એની એમ ચીપ કહેવાય. અને આના વિશે આ શું હોય ને વસ્તુ તમને લાસ્ટમાં કહીશ બરોબર. હવે
આ બીજું હતું, આ ત્રીજું લે, આ ચોથું લે, આ પાંચમું લે. આ જો આ રહ્યો ને, અને ટીસ્યુ પેપર કહેવાય, ટીસ્યુ પેપર જે તમે સાંભળો છો ને કે પૂરી આ બધા વિદેશમાં બાથરૂમમાં હે ને આને યુઝ કરે ખબર, બાથરૂમમાં તો આ ટીસ્યુ પેપર હે, આની અંદર જે આ બખા દેખાય ને નાના નાના હોલ, એ બધાએ ઓક્સિજન જે તમારી પાર્ટને એ ટાઈમે જે ગરમીનું બધું થતું હોય ને આ નહીં થવા દે, ઓક્સિજનને ફિલ્ટર કરી અને ઠંડુ કરી અને ત્યાં પહોંચાડશે. તમને એમ લાગશે નહીં કે તમે આ સાયકલ થી અત્યારે નીકળો, તમને તકલીફ કેવું કોઈ જતો કાંઈ નહીં થવા દે, આ ઓક્સિજન ફિલ્ટર કરશે. પછી આજે અમારી એર ટેકનોલોજી નીચે એક બીજું ટીસ્યુ પેપર નીકળ્યું બરોબર, બે બાજુ ફરતે બે સાઈડ આપણે ટીસ્યુ પેપર રાખ્યું છે. અને તમારો હાથ રાખો, બે હાથ રાખજો એવું ધોરા નીકળે. આ અમારું છેલ્લું લેયર, આ સ્કૂલ કોટાને જોઈ લેજો તમે પાણી, અને એને હું તો તમે આમાં નીચલી જો, એને નીચું આમાં જો, એમાંથી એક ટીપું પાણી નીકળે આપણે કેટલું નાખ્યું, 60 ને 50 110 ml આમાં નાખ્યું, જો કે એટલું બ્લીડિંગ બધી થતું નથી લેડીઝ ને, આમાં એમાં જરાય એક ટીપું નથી નીકળતું બરોબર. બે હાથમાં રાખ્યું હજી, તમે એક કામ કરો, હવે આ ગ્લાસ લ્યો ને આમાં નીચવીને એમાંથી પાણી કાઢો, કેમ કે આમાં આપણે એના કરતાં વધારે નહીં કહ્યું, તો આમાં નીકળવું જોઈએ દાબો નીકળશે, એના કરતાં વધારે નહીં કહ્યું યાર, નથી નીકળતું ને કંઈક આપણે કરી એમાંથી પાણી કાઢવું હોય આપણે, કેટલું આપણે નાખવાનું પાણી, 60 પહેલા પછી 50 110, હવે આપણે 40 ml જ નાખ્યું, 40 ml બરોબર, એટલે કેટલું થઈ જાય, 150 થઈ જાય ને. અને આ રહ્યો ને, આ તો આપણે આમાંથી નથી કહી દીધું, આને આમાં જ નાખી દે, કદાચ બિચારું શોષી જાય, પણ આવી હોય તો બિચાર થઈ જાય, તમે નાખી દેવા એને આપણે રાખી દઈએ, એનું કામ કરશે. આ તો થોડી આ રહ્યું ને, આ એનર્જી મેગ્નેટિક એનર્જી પણ કહેવાય, આનું શું હોય, આનું શું કામ હે કે તમારે એ ટાઈમે જે બ્લીડિંગ થતી હોય એમાં તમારે કમરનો દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં પડતર, કે પછી મેન આનું કામ ઓક્સિજન તમને આપવું, અને જે બ્લીડ બ્લડમાંથી સ્મેલની સમસ્યા આવે, દુર્ગંધ આવતી હોય, ઘણી છોકરીની ફરિયાદ આવતી હોય કે અમને સ્મેલમાં આવે, આ જરાય નહીં આવે, આ ઓલા બૂટ ધંધાતા હોય ને એમાં તમે એને કટ કરીને બે અડધો અડધું નાખી દો, ગમે એવી પાઇસ આવતી હોય ન આવવા દે, આ દુર્ગંધ રહી ને એનો તહાવ આવવા જ ન દે, આનું મેન કામ એ. અને આ વસ્તુ બે જ દેશ યુઝ કરે, જાપાન અને ચાઇના. તો હવે આપણે ઇન્ડિયામાં વસ્તુ આવી ગઈ છે, અને એ લોકો 288 રૂપિયામાં પેટ આપે, જે અમે આ 288 રૂપિયા કહ્યું ને, 288 રૂપિયામાં આપે, તો એ છોકરીઓ જે શું લેવા એના દિવસમાં ચેન્જ ન કરવું પડતું, અને જે અને એની સીખે ને એના હિસાબે. હવે આપણે કામ કરીએ, આ બેને એક હારી આપણે નહીં ખાતા બરોબર, જોવી હવે શોષી ગયા છે પાણી, આમાં તો એમને દેખાય છે આમાં નીકળ્યું બરોબર. હવે આને ને એવી રીતના તમે તમારા હાથમાં લઈને ધોરો, તો જો જેલ નો કરે આંગળી આટી રાખી દેજો, કેટલું પાણી નીકળે ને એખાદી આંગળી રાખો તો કેમેરામાં દેખાય, એવી રીતના તો બહુ કેમ કે આ આપણે આમાં વળી પાછું કેટલું નાખ્યું હતું, 40 ml પાછું નાખ્યું હતું, એટલે 150 ml થઈ ગયું, નથી નીકળ્યું. હાથ લ્યો તમારો, બે હાથ લઈ લ્યો,
જેટલું પાણી આમાં આપણે નાખ્યું ને એટલું જ હજી આપણે નાખી આપ્યું, ગમે એટલું નાખો બધું શોષી જાય. એટલે તમે એક પેડ જો યુઝ કરી લ્યો ને, એક લગાડી લ્યો ને, પછી તમારે બીજું નાખવાની જરૂરત, લગાડવાની જરૂરત નહીં પડે. ભૂલી જવાનું કે મને એના પીરિયડમાંથી લીધું, બરોબર. એટલે તમે મને એમ કહો કે જે આપણે માર્કેટની કંપનીને લીધું હતું એ અને એક અમારી કંપનીને એ, તમને આમાંથી બેસ્ટ કયું લાગ્યું? આ બેસ્ટ લાગ્યું ને તમને?